જેને તું માં સમજીને બહુ પ્રેમ કરે છે એણે તારો જીવ લેવા માટે ઘણીવાર પ્રયત્ન કર્યો છે. તને કોઈ કેન્સર નથી. તને કેન્સર છે એવું કહીને વિશ્વાસ અપાવનારી તારી આ જ માં છે. અને પપ્પાજીને બહુ થયું. કોના પર આરોપ લગાવો છો? આ દેવીને તમે રાક્ષસી કહો છો? કેન્સર છે એવું કહ્યું હતું ને મને? યસ, મેં પણ એમ જ વિશ્વાસ કરી લીધો હતો. એટલે તો હું તમને બધાને નફરત કરવાનું નાટક કરી રહ્યો હતો. પણ મારી આ મમ્મા મારી આ વિચિત્ર હરકતો જોઈને ચૂપચાપ બેસી ના રહી, મને ફોલો કરીને હું આવું કેમ કરી રહ્યો છું એ જાણવા માટે તરત હોસ્પિટલ ગઈ. ત્યાં બધી પૂછપરછ કરી ત્યારે એને ખબર પડી કે મારો બ્લડ રિપોર્ટ ચેન્જ થઈ ગયો હતો. બેટા, કેટલીક હોસ્પિટલમાં આવું થાય છે, તમને આવી બીમારી છે, તેવી બીમારી છે એવું કહે છે, પછી કોઈ બીજી હોસ્પિટલ રિફર કરીને એમની પાસેથી ઘણા બધા પૈસા વસૂલે છે. આજકાલ તો આવા સ્કેમ બહુ વધારે ચાલી રહ્યા છે. હવા લોકોની જાળમાં બિચારો આપણો વિજય ફસાઈ ગયો હતો. મેં એમનો પર્દાફાશ કરીને એ હોસ્પિટલને એ લેબને બંનેને સીઝ કરાવી દીધા છે. તરત જ પોલીસને ફોન કરીને મેં ત્યાંના બધા ડોક્ટર્સને, લેબ ટેકનિશિયનને બધાને અરેસ્ટ કરાવી દીધા છે. આટલું બધું થયા પછી પણ આપણો વિજય ક્યાં છે એ જાણવા મળતું નહોતું. એટલે ફોન કરવા લાગી, વારંવાર એને ફોન કરવા લાગી. જી હા, હું તો કૈલાશ જવા માટે એરપોર્ટ પર જઈ રહ્યો હતો એ જ સમયે ખબર નહીં છેલ્લી વાર મમ્મા સાથે વાત કરવાનું મન થયું એટલે મેં કોલ રિસીવ કર્યો. એ વખતે મને હકીકત ખબર પડી. મમ્મા અહીં આવવાની હતી એટલે મેં તને મેસેજ કર્યો, પછી હું પણ અહીં આવી ગયો. હું મંદિરે પૂજા કરીને પાછો આવી રહ્યો હતો એટલામાં તમે બંને મારી મમ્મા સાથે ઝઘડવા લાગ્યા. અરે વિજય, ઝઘડો નહોતા કરતા બેટા, એ બંને બિચારા તને બહુ જ પ્રેમ કરે છે. ઇનફેક્ટ હું હોસ્પિટલ ગઈ હતી અને વિજયને કેન્સર નથી એ વાત હું એમને કહેવા જઈ રહી હતી. એ પહેલા જ બંને ભેગા થઈને મારા પર ગુસ્સો કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બધું મેં કર્યું છે. બસ એટલું જ વિજય. મને કેન્સર છે એ વાત ખબર પડી પછી મેં બધાને બહુ દુખી કર્યા છે. જ્યારે બધા બહુ દુઃખી હોય ને ત્યારે આવી સમજફેર થાય. મમ્માની હકીકત ખબર પડ્યા પછી પણ તમને સોરી કહેવાની ઈચ્છા નથી થતી? અરે રે વિજય, એમને સોરી કહેવાની કોઈ જરૂર નથી બેટા. ભલે ગમે તે હોય, આપણે બધા એક જ પરિવારના છીએ ને. આવ, તું ગાડીમાં બેસ. જો હું એમને સમજાવીને આવું છું. ગીતા, આ શું છે? તને સમજાઈ ગયું ને, વિજયને એની માની કોઈ અસલિયત નથી દેખાતી એટલે જ હું એને સીધી કરીશ. અત્યારે એને સમજાવવાનો કોઈ ફાયદો નથી. મારી બાજુ આવતા તીરને બીજાની તરફ વાળતા મને બહુ સારી રીતે આવડે છે દીદી. અહીંયા તમે મને હરાવવા માટે આવ્યા હતા પણ સેડ, તમે પોતે જ હારી ગયા. વિજય,
ગીતાએ મારી સાથે ઝઘડો કર્યો એટલે તું નારાજ થઈ ગયો છે ને બેટા? એ તને બહુ જ પ્રેમ કરે છે એટલે જ મારી સાથે ઝઘડો કર્યો છે. બસ ભલે ગમે તે હોય, એ આપણા ઘરની વહુ છે ને. હેને બેટા ગીતા, બધા ચૂપચાપ કેમ ઉભા છો? ચાલો કારમાં બેસો. દીદી આવો. દીદી ભૂમિકા આવો બેટા, જઈએ. ના આંટી, તમે જાઓ, હું કેબમાં આવી જઈશ. સારું બેટા, તારું ધ્યાન રાખજે. બાણા તું આવી ગયો. કોંગ્રેચ્યુલેશન્સ બાણા, તને કોઈ પ્રોબ્લેમ નથી? વેરી ગુડ. મોત સામે જીતીને દીકરો ઘરે પાછો આવ્યો છે, એટલે ઘરની અંદર પગ મૂકે પહેલા એની આરતી ઉતારીને એને ચાંદલો કરીને એની નજર ઉતારવી પડશે. પછી હું મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીને ઘરનું શુદ્ધિકરણ કરીશ. ઠીક છે પુરોહિતજી. વિજય તું અહીંયા જ ઉભો રહેજે, હું જઈને આરતી લઈ આવું છું. મમ્મા, મહારાજ ઘરમાં જવા માટે આરતી ઉતારવાની શું જરૂર? એવું ના કહેવાય બેટા, તું મોત સામે જીતીને બહુ જ મોટી મુશ્કેલીઓનો સામનો કરીને આવ્યો છે. ખબર નહીં કયા ભગવાનની કૃપાથી મારો દીકરો આજે ઘરે સુરક્ષિત પાછો આવ્યો છે. બસ એ જ મારા માટે બહુ છે. હા બેટા, કઈ રાક્ષસીની ખરાબ નજર તને લાગી ખબર નહીં. એ રાક્ષસીને ભગવાન શક્ય એટલી જલ્દી સદબુદ્ધિ આપે. હા સાસુમાં, શક્ય એટલી જલ્દી એ રાક્ષસીની આંખો ફાટી જવી જોઈએ અને એ દ્રશ્ય આપણે આપણી નજરે જોવું જોઈએ, નહીં તો એ વિજયને તકલીફ આપ્યા કરશે. સ્વામીજી, એ રાક્ષસીને રોકવા માટે કોઈ પૂજા કરો ને. આપણે એવું કરવાની કોઈ જરૂર નથી, હવે આ બિલકુલ સુરક્ષિત છે. પહેલા એનો ખરાબ સમય ચાલી રહ્યો હતો, પણ હવે સમય પૂરો થઈ ગયો છે. હવે એના જીવનમાં શુભ સમય આવ્યો છે. અત્યારે જ આરતી ઉતારીને તમારા દીકરાને ઘરમાં પ્રવેશ કરાવો. ઠીક છે પુરોહિતજી. હે ભગવાન, મારા દીકરાને બધાની ખરાબ નજરથી આ જ રીતે સુરક્ષિત રાખજો અને જેની પણ ખરાબ નજર પડી હોય એને બાળીને ભસ્મ કરી દેજો. વિજય, જમણો પગ આગળ કરીને અંદર આવો. હવે મને આજ્ઞા આપો, હું જાઉં છું. પુરોહિતજી એક મિનિટ. સિસુ, આ કંઈક ભલતું જ કરવા જઈ રહી છે. એક ચાન્સ મળશે ને આને તો આપણી તો બેન્ડ વગાડી કાઢશે. કંઈ નહીં પુરોહિતજી, અમારા ઘરમાં છેલ્લા ઘણા સમયથી આવી મુશ્કેલી આવ્યા જ કરે છે. તમે કહેતા હતા કે અમારા ઘરમાં જો કોઈ શુભ કાર્ય નહીં થાય તો અમારામાંથી કોઈને સુખ શાંતિ નહીં મળે, એટલે કોઈ નજીકનું સારું મુહૂર્ત હોય તો અમને જણાવજો ને. ના, આવી રીતે અચાનક તમે આવી પરિસ્થિતિમાં મુહૂર્ત કાઢશો તો એ નહીં ચાલે પુરોહિતજી. અમારા વિજયના માથેથી હમણાં જ એક મોટું સંકટ ટળ્યું છે. એના મનને બહુ ઊંડો આઘાત લાગ્યો હોય ને, એમાંથી એને બહાર કાઢવાનો છે. એમાં ઘણો સમય લાગશે, પછી આટલી ઉતાવળ કેમ? હમણાં જે સંકટ આવ્યું હતું એનો સામનો કરવામાં અમારે ઘણી તકલીફ સહન કરવી પડી, એટલે જ હવે મોડું કરવું ઠીક નહીં રહે પુરોહિતજી. અત્યારે મને લાગી રહ્યું છે કે આવો કોઈ બીજો અનર્થ થઈ શકે જેનો સંકેત આની આંખોમાં દેખાય છે.
એટલે જ જલ્દી આ ઘરમાં એક શુભ કાર્ય થવું જોઈએ. જાઓ તમારા દીકરાની કુંડળી લઈ આવો માજી. હા અત્યારે જ લઈ આવું છું. બોલો પુરોહિતજી, જે લખ્યું છે કહો, અમારે સાંભળવું છે. અહીની બેટા, આવનારી 14 તારીખે એક શુભ મુહૂર્ત છે. 14મી તારીખ કહો છો? મતલબ બસ 3 દિવસ પછી. જો મુહૂર્ત સારું હોય તો પછી આટલું ટેન્શન કેમ લઈ રહ્યા છો તમે? સાચું કહું તો વાત એમ છે બેટા, માત્ર એ જ એક સારું મુહૂર્ત છે તમારા બંનેના લગ્ન માટે. જો એ મુહૂર્તમાં તમારા બંનેના લગ્ન નહીં થાય તો આગલા 15 વર્ષ સુધી તમારા બંનેના લગ્ન નહીં થઈ શકે. અરે પુરોહિતજી, હા તો મોડું ના કરશો, એ જ મુહૂર્તમાં આ બંનેના લગ્ન કરાવી દઈશું. તમે આ લગ્નને પાછા ઠેલી શકો છો કે પછી એને અટકાવી પણ શકો છો, પણ જો એ મુહૂર્તમાં લગ્ન ન થયા ને તો આગળ અપશુકનની સંભાવના દેખાઈ રહી છે, કા તો પછી અકાળ મૃત્યુ પણ થઈ શકે છે. અચ્છા, હા તો એવું અમારા ઘરમાં ન થવું જોઈએ. તમે કહો છો એ જ મુહૂર્તમાં અમે બંનેના લગ્ન કરાવી દઈશું, એના માટે જે તૈયારીઓ કરવી પડે અમે બધી કરી લઈશું, પણ તમારી નજર સામે જ લગ્ન થવા જોઈએ પુરોહિતજી. ઠીક છે જી, હું મારા જાતે અમના લગ્ન કરાવી. બાજી, આ જ મુહૂર્તમાં બંનેના લગ્ન થઈ જવા જોઈએ. એક મિનિટ પણ મોડું થશે તો આ જન્મમાં લગ્ન નહીં થાય. આલો માજી. હવે હું જાઉં છું. હું જઉં છું માજી. આજ મુહૂર્તમાં લગ્ન થશે, એના માટે તૈયારીઓ કરવી પડશે. વિજય. ઠીક છે મમ્મા. આપણે બધી જગ્યાએ શોધી લીધી, એ ક્યાંય મળી નહીં. ફોન પણ રિસીવ નથી કરતી, ખબર નહીં પણ મને બહુ ડર લાગે છે. અરે જેણે આપણી ઇજ્જત તો ના વિચાર્યું એ આપણા માટે જીવ આપવાની ખરી? સેજે નહીં, એ આપણી ઇજ્જત માટીમાં મેળવશે પણ પોતાનો જીવ કોઈ દિવસ નહીં આપે. જોઈ લેજે, હું કહું છું ને, મારી ઇજ્જતનો ફાલુદો કરીને ચોક્કસ પાછી આવશે. શું કહ્યું તું? મેં જોઈ લીધું ને.
કેમ ફરી વાર આવ્યો તું અહીંયા? હે, મારું અપમાન કરીને ફરી અહીંયા શું કામ આવ્યો તું? ચલી કરે થઈ. મને માફ કરી દો, મારા કારણે તમને બહુ દુઃખ થયું છે ને. આઈ એમ સોરી સસરાજી. તું મારો પગ ના પકડ બેટા, કેમ કે પગ પકડવા વાળા જ પગ ખેંચતા હોય છે. ને તે જે મારું અપમાન કર્યું એને કેવી રીતે ભૂલી જઉં? અમે કેટલી તકલીફ સહન કરી છે ખબર છે? અને હવે તું આવીને મારા પગ પકડે એટલે બધું સારું થઈ જાય, એમ સમજે છે તું? આ બધી જાતની નોટંકી મારી સામે ના કર, ચાલ ચૂપચાપ ફૂટ અહીંયા દે. મારું ડાચું શું જુએ છે? ચાલ નીકળે થે. એક મિનિટ. મને પણ લાગતું હતું કે મારા દીકરાએ ખોટું કર્યું છે, પણ હકીકત શું છે ખબર છે? એણે ખોટું નહોતું કર્યું, પરિસ્થિતિને કારણે આવું કરવા મજબૂર હતો. મારા દીકરાના વર્તન પાછળ કારણ શું છે એ જાણો છો? એને કેન્સર હતું. સુધા, આ તું શું કહે છે? સાચું કહું છું ચંદુ, હોસ્પિટલમાં રિપોર્ટ્સ એક્સચેન્જ થઈ ગયા હતા એટલે વિજયને કેન્સર છે એવી ખબર પડી હતી. એટલે વિજય બહુ જ દુઃખી થઈ ગયો હતો ને આપણે બધાથી દૂર જવા માટે આવું કરતો હતો. એટલું જ નહીં, ગીતા બીજા છોકરા સાથે લગ્ન કરીને ખુશ રહે એટલે એણે આવું નાટક કર્યું. વિજયને કેન્સર છે એ વાત પર અમે વિશ્વાસ કરી લીધો હતો, પણ અમને આજે ખબર પડી કે રિપોર્ટ એક્સચેન્જ થઈ ગયા હતા, એને કોઈ બીમારી નથી. હે ભગવાન, શું છે આ બધું? વિજય, આ બધું સાચું છે? હા ભોઈ, મહેરબાની કરીને મને આ વખતે માફ કરી દો. કોની વાત પર વિશ્વાસ કરું ને કોના પર ના કરું એ સમજાતું નથી મને તો. જી, તમે થોડી વાર ચૂપ રહેશો? કોઈ આવું જાણી જોઈને નથી કર્યું. જમાઈરાજ, અમને તમારાથી કોઈ જ નારાજગી નથી, અને આમ પણ તમે અમારી દીકરીને પ્રેમ કરો છો એટલે જ તમે આવું બધું કર્યું. ના, મને છે ને આની વાત પર તો ભરોસો નથી બેસતો. આજે સારો બને છે, કાલે આવો ને આવો જ રહેશે એની કોઈ ગેરંટી જ નથી. હું જાણું છું તમારા મનમાં શું ચાલી રહ્યું છે. તમારી જગ્યાએ હું હોત તો કદાચ હું પણ આવું જ વિચારત, પણ સમય કાયમ એક સરખો નથી હોતો. હા સુધા, સમય બહુ ખરાબ હતો એટલે આવું બધું થઈ ગયું. એટલે આજે અમે તમને સારા સમાચાર આપવા આવ્યા છીએ. આવતા ગુરુવારે જ વિજય અને ગીતાના લગ્ન થશે. આ શું છે? આવી રીતે અચાનક કેવી રીતે નક્કી કર્યું તમે? આ લગ્ન થઈ જવા જોઈએ, મુહૂર્ત પણ મળી ગયું છે, હું તૈયાર થઈ ગઈ છું. જો આ લગ્ન નહીં થાય તો અમારા ઘરમાં તકલીફો, સમસ્યાઓ કે અકાળ મૃત્યુ પણ થઈ શકે છે. એવું કંઈ થાય એ માટે આપણે કોઈને તક આપવાની જરૂર નથી. શું કહો છો સુશીલાજી? બધું જ સારું થઈ રહ્યું છે, આપણા બાળકો ખુશ રહેશે અને ભવિષ્યમાં શાંતિથી જિંદગી જીવશે, તો આપણે બધા પણ શાંતિથી જીવી શકીશું, એટલે મને તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ આટલી જલ્દી આપણે તૈયારીઓ કેવી રીતે કરીશું? એની વ્યવસ્થા અમે કરી દીધી છે, તમે લોકો આવીને માત્ર આશીર્વાદ આપજો. ઠીક છે વેવણજી, ફટાફટ તૈયારીઓ શરૂ કરાવી દઈએ. જી, આ બાબતે તમે શું કહો છો? અરે આમ પણ એક છોકરીના બાપને જે ઇજ્જત આપવી જોઈએ ક્યાં આપી તમે લોકોએ? તમે મનમાં આવે બધા નિર્ણયો લો છો જ ને. બસ હવે
આના લગ્ન થાય એટલે બહુ છે. અરે આ બધું અત્યારે કેમ? જલ્દી તમારા લગ્ન થઈ જાય અને તમે બંને સદા ખુશ રહો. ઉઠો.